केंद्रीय स्वास्थ्य मंत्री डॉक्टर मनसुख मांडविया आईआरसी ट्रकों ने लीली झंडी बतावी है। आज निर्माण भवन थी उत्तराखंड माटे राहत पुरवठो ने दवाओ लई जती आईआरसी ट्रकों ने लीली झंडी बतावी हती। तो आ तमाम ट्रक्स के जे राहत सामग्री लईने जई रह्यु हतु निर्माण भवन थी उत्तराखंड जशे आ आईआरसी ट्रक्स के उत्तराखंड में जे तबाही थई हती भारे वरसाद कारण नुकसान थयु छे तमाम लोगों ने राहत सामग्री पहोंचाड़वामां आवशे। आनाथी हवे अमदावादवासी अंदाजित 1,000 થી 2,000 રૂપિયાના ખર્ચે આકાશમાંથી અમદાવાદને જોઈ શકશે। તેના માટે હવે રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઇડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। હાલ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને સી પ્લેન માટે બનાવેલ વોટર એરોડ્રોમની બાજુમાં હેલીપેડ પણ તૈયાર થઈ કરી દેવામાં આવ્યું છે। ટૂંકા સમયગાળામાં આ પ્રોજેક્ટ અમદાવાદવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। જો કે અમદાવાદના લોકો હજુ પણ સી પ્લેનના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે। साबरमती रिवरफ्रंट खाते थी स्टेच्यू ऑफ यूनिटी माटेनी सी प्लेन सेवा शुरू करवामां आवी हती, परंतु आ सी प्लेन सेवानो फियास्को थई गयो छे अने 200 दिवसथी वधारे समय थयो छे के सी प्लेन सेवा बंद छे। आ होटर एरोड्राम छे के जे धूळ खाई रह्यु छे, परंतु हवे नवो एक प्रोजेक्ट शुरू थवा जई रह्यो छे हेलिकोप्टर जॉय राइड। જે એ પ્રોજેક્ટ છે તે અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને તેનો જે આ વોટર એરોડ્રામની બાજુમાં હેલીપેડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને ઉદ્દેશ્ય એ છે કે અમદાવાદ વાસીઓ છે તે અમદાવાદ શહેરનો નજારો છે તે જોઈ શકે આકાશમાંથી, તે માટે હેલિકોપ્ટર જોઈ રાઇડ છે તે શરૂ કરવામાં આવશે। જો કે 1 થી 2 હજાર રૂપિયા એમની ટિકિટ હશે અંદાજિત એવું માની શકાય છે, કારણ કે હજુ પ્રોજેક્ટ છે તેના પર કામ ચાલી રહ્યું છે। પરંતુ આ જે રિવરફ્રન્ટ ઉપરના તમામ જે પ્રોજેક્ટો હતા, હોટલ એરોડ્રામ હોય, ક્રુઝ હોય સહિતના જે પ્રોજેક્ટો હતા તે તમામ ધૂળ ખાઈ રહ્યા છે અને તમામ પ્રોજેક્ટનો ફિયાસ્કો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે હેલિકોપ્ટર જોય રાઇડ, ત્યારે જોવાનું એ છે કે આ પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે। કેમેરામેન પ્રકાશ સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ બનાસકાંઠાથી સમાચાર, ડીસાના દામા ગામમાં ગેંગરેપની ફરિયાદ, સગીરા સાથે બે શખ્સોએ ગેંગરેપ કરતા ફરિયાદ થઈ છે, બે શખ્સો સામે બળાત્કારની ફરિયાદ થઈ છે, ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ। હાલમાં દામા ગામમાં જ ગેંગરેપની આ ફરિયાદ નોંધાતા પોલીસ પણ એ આરોપીઓને પકડવા માટે એક્ટિવ થઈ ચૂકી છે। ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સગી માતા જ હેવાન બની ગઈ છે। ગણેશનગર વિસ્તારમાં કર્ણાટકથી બીજા લગ્ન કરી માતા પોતાની પુત્રીને સાથે લાવી હતી। સગીર વયની પુત્રી પર માતા અવારનવાર ત્રાસ ગુજારતી હતી, પરંતુ હદ તો ત્યારે થઈ કે જ્યારે સગી માતાએ જ પોતાની દીકરીને વેચવાનું કાવતરું ઘડ્યું હતું। આ કાવતરાની વાતચીત બાળકી સાંભળી જતા તે ઘર છોડીને ચાલી ગઈ હતી। ત્યારબાદ તેને 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો, જ્યાંથી સગીર વયની દીકરીને જામનગર કસ્તુરબા વિકાસ કેન્દ્રમાં લઈ જવાઈ હતી। આ દીકરીના કાઉન્સેલિંગ દરમિયાન સમગ્ર વિગતો બહાર આવતા વિકાસ કેન્દ્ર દ્વારા ચાઇલ્ડ વેલફેર કમિટીને સાથે રાખી માતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો। આરોપી માતા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ મુજબ પોલીસે આરોપી માતાને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। ભોગ બનનાર સગીરા મારી આગળ રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ મારા હુકમથી કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં તેને મોકલી આપવામાં આવી હતી અને કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં તાજેતરમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમાં જાણવા મળ્યું કે તેને સગી મા દ્વારા તેને દુઃખ ત્રાસ અને મારકોટ કરવામાં આવી છે, તેથી કસ્તુરબા શ્રી વિકાસ ગૃહના સંચાલકે દ્વારા તેની સામે ધોરણસરની ફરિયાદ આજ રોજ અમારા હુકમથી કરેલ છે અને બાળ કલ્યાણ સમિતિના આદેશથી સોંપાયેલ બાળાને એના સગી ફઈ બાળક જે તે સમયે સંસ્થામાં આવ્યું ત્યારે એમ જણાવતું હતું કે સગી ફઈ દ્વારા મને મારકૂટ કરવામાં આવી છે, પણ કાઉન્સેલિંગ કરતાં એની સગી માતા દ્વારા જ એનું મારકૂટ કરવામાં આવેલ છે।